આ આપણી સિક્યુરિટી ગોત્રી હોસ્પિટલની મરીજો પર દાદાગીરી કરે છે. આ બોલ ભાઈ, તારું નામ બોલ. આ સિક્યુરિટી વાળો બેઠો બેઠો એ સિક્યુરિટી પર બજાવે છે, જુઓ. અને આ મેડમ છે આ સિક્યુરિટીમાં. આ હમણાં એક્સરે રૂમમાં આવવા માટે પણ તૈયાર નથી, ને કહે છે કે હું અહીં ગોત્રી હોસ્પિટલની સિક્યુરિટી છું. હા તો ચાલો ને, હા ચાલો, આવો 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 એક્સરે રૂમમાં આવો. હા આવી જાઓ, આ એક્સરે રૂમમાં આવી જાઓ. આવો આવી જાઓ, આવજો એક્સરે એક્સરે રૂમમાં આવો ને તમે. તમને એક્સરે રૂમ, હા બોલો. તમે એક્સરે રૂમમાં મને આ મોકલ્યો એક્સરે કઢાવવા માટે, બરાબર. એક્સરે રૂમમાં કોઈ જ નથી, કોઈ કરતે કોઈ જ નથી. એક્સરે રૂમમાં ના આવતા અમે શું કરી? તમે નીકળી વાંધો નહીં, ચલો તમે સિક્યુરિટી માં નહીં, બરાબર. ચલો ચાલુ ચાલુ શું છે પ્રોબ્લેમ? શું છે? એક્સરે કઢાવવાનો જે મરીજ ત્યાં છે, મરવા પડેલો છે. હવે એ મરી જશે તો કોની જવાબદારી? ડોક્ટર ના પાડે છે માં, મેં તો એક્સરે લખીને આપી દીધું. તમે કોણ છો? સિક્યુરિટી ઓફિસર છું. ઓકે, હવે તમે તમારું કામ નથી ને આમાં, સિક્યુરિટીમાં તમારું નથી ને, તો બસ વાંધો નહીં. ચલો સિક્યુરિટીનું કેમ ઉપાડું? સિક્યુરિટી જે જવાબ આપે છે, સિક્યુરિટી શું કરે તો પછી ત્યાં એક્સરે રૂમમાં? સિક્યુરિટીનું કામ નથી બકા, કોમન સેન્સ છે તમારું? કોમન સેન્સ છે, સિક્યુરિટી છે તમારી ત્યાં એક્સરે રૂમમાં? ના, સેકન્ડમાં નથી. એટલે એક્સરે રૂમમાં કોઈ સિક્યુરિટી ના હોય? સિક્યુરિટી નથી એક્સરે રૂમમાં, કોઈ સિક્યુરિટી ના હોય, બરાબર ને? બોલો તો સાહેબ, એક્સરે રૂમમાં સિક્યુરિટી ના હોય ને? હમ, મારો ફોટો ના પડો. એક્સરે રૂમમાં સિક્યુરિટી ના હોય ને? નથી ભાઈ, નીકળ્યા જ નથી. ઓકે, જો આ સિક્યુરિટી ગોત્રી હોસ્પિટલ ટીબી હોસ્પિટલના સિક્યુરિટી અધિકારીઓ કહે છે કે એક્સરે રૂમમાં કોઈ સિક્યુરિટી ના હોય, તમે જોઈ શકો છો, બરાબર છે. હા